હાય મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે તાંદરિયો અને અડદની દાળનું શાક બનાવવાનું છે. આ શાક તમે રોટલા જોડે, રોટલી જોડે, ભાખરી જોડે, બધા જોડે ખાઈ શકો છો. એકદમ આસાન રીત છે, બહુ જ મસ્ત હોય છે ને આ સબ્જી. ખાવાથી એકદમ હાડકા છોકરાઓના મજબૂત થાય અને સેહત પણ બહુ જ સરસ રહે, લોહી સરસ થાય શરીરના અંદર. એના માટે આપણે તાંદરિયાનું અને અડદની દાળનું શાક બનાવવાનું છે. તો તાંદરિયો મેં 250 ગ્રામ લીધો છે, ધોઈ અને સરસ મજાનું 4 પાણી ધોઈ નાખી અને સમારી દીધો છે. અને અડદની દાળ લીધી છે, 1 કપ અડદની દાળ છે મેં 100 ગ્રામ એટલી, એને બાફી અને લઈ લીધી છે. તપેલીના અંદર બાફી છે, બાફતે વાર લાગે એટલે એડવાન્સમાં બાફી લીધી છે. અને લસણ લીધું છે 1 ગાંઠિયા એટલું, અને સાથે 5 થી 6 નંગેટલી લીલા મરચાં લીધા છે, 2 ટામેટાં લીધા છે. અને બીજા જે બી મસાલા કરું એ હું તમને બતાવું. તો સૌથી પહેલાં આપણે મરચાં અને લસણ હું ક્રશ કરીશ, પછી બનાવવાની રીત આપણે ચાલુ કરશું. એકદમ આસાન રીત છે, ફટાફટ બની જશે. ચલો બનાવવાની રીત ચાલુ કરીએ. સૌથી પહેલાં લસણ ને મરચાં હું વાટી લઉં. તાવડીના અંદર તેલ અને ઘી ગરમ મૂકી દીધું છે. ઘી ફૂલ નાખવાનું, સબ્જી બહુ જ મસ્ત બને અને હાડકા મજબૂત બનાવવાના છે બાળકોના આપણા, એટલે ઘી તો જરૂર પડે ભાઈ, એટલે ઘીનો ઉપયોગ કર્યો છે. ઘી ના હોત તો તેલથી પણ બની જાય. તેલ અને ઘી ગરમ થવા દેશું આપણે. ઘી તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. 1/2 ચમચી એટલું રાયચૂરું નાખું છું. રાયચૂરું સરસ ફૂટવા દેશું. અડદની દાળ ખાવાથી હાડકા મજબૂત થાય, તાંદડીઓ ખાવાથી લોહી સરસ થાય, એટલે બંનેનું કોમ્બિનેશન કરી અને શાક બનાવું છું. બહુ જ ફાઇન બને છે, હું ઘણીવાર બનાવું છું. એકવાર મિત્રો તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમારા બાળકોને તમે ખવડાવજો. રાયચૂરું સરસ ફૂટી ગયું છે. હિંગ નાખું છું, ટામેટાં નાખું છું, ટામેટા થોડા શેકાઈ જવા દઉં. મિત્ર તમે જોઈ શકો છો ટામેટા આપણા તરફ શેકવા આવી ગયા છે. મરચાં અને લસણ વાટી તું એ રાખું છું, ખાંડીના અંદર વાટી તું મિક્સ કરી દઉં છું. બે મિનિટ શેકાવા દઉં, 2 મિનિટ થઈ ગયા છે. ભાજી નાખું છું, ભાજીને એકદમ ઘસીને ધોવાની, કેમ કે ગરમીની મોસમ છે, જીવાત થઈ શકે ભાજીના અંદર. એટલે સરસ ધોવાની રેત જીવાત બધું જ નીકળી જાય, એટલે ઘસીને ધોવાથી 3-4 પાણી ધોઈ નાખવાની. હવે ભાજીને આપણે હળવા દઈશું. મિત્રો તમે જોઈ શકો છો આપણી ભાજી સરસ મજાની ગળી ગઈ છે, 3-4 મિનિટ લાગ્યા. હવે આપણે એમાં અંદર મસાલા કરવાના છે. મસાલા કરી લઈએ. 1 ચમચી મરચું નાખું છું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચીથી થોડું ઓછું મીઠું નાખું છું. મીઠું મેં મરચાં વાળતી હતી ખાંડીના અંદર ત્યારે નાખ્યું હતું, એટલે એમાં સ્વાદ પ્રમાણે નાખવાનું. હવે આપણે આને મિક્સ કરી લઈશું અને હું 2 મિનિટ જેવું મસાલાને ભાજીના અંદર શેકાવા દઈશ, પછી આપણે દાળ નાખીશું. ઘી અને તેલ સરસ મજાનું ફૂટી ગયું છે, મસાલા મસ્ત આપણા શેકાઈ ગયા છે. હવે આપણે નાખવાની છે દાળ. બાઉલ હલાવી અને થોડું તાજરું પાણી નાખી દઈશું, મિક્સ કરશું. આપણે 5 મિનિટ જેવું આને ઉકાળી લેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો બહુ ઉકળી ગયું છે, બહુ ફાઇન. હવે આપણે પહેલાં દાણા નાખવાના છે. 5-7 મિનિટ સુધી મેં ઉકાળ્યું છે, જેટલું ઉકળે એટલું સારું લાગે, દાળ કઢી બધું. ગેસ બંધ કરી દઈશું, સર્વ કરશું. પ્લેટના અંદર આપણે નીકળી દઈશું. હું તો રાઈસ જોડે ભાઈ ખાવાની છું, પણ રોટલા હોય તો બી મજા આવી જાય, રોટલા ભાખરી રોટલી જોડે. મિત્ર તમે જોઈ શકો છો શરીર સરસ મસ્ત રહે, સ્વસ્થ રહે, હાડકા મજબૂત થાય, લોહી થાય, એવી સરસ મજાની ડિશ રેડી થઈ ગઈ છે. મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમારા માટે અને તમારા બાળકો માટે હું રોજ રોજ નવી નવી ડિશ લઈને આવું. ઓકે મિત્રો, બાય મિત્રો.